આજે 14 જૂન એટલે કે વર્લ્ડ બ્લડ ડોનર ડે છે, કે જેની ઉજવણી આજે આપણે અહીંયા કરી રહ્યા છે. આજે આપણી સાથે છે ડોક્ટર નિશિત વાછાણી. સૌથી પહેલા તો આ બ્લડ ડોનર ડે છે એ શા માટે ઉજવવામાં આવે છે? વર્લ્ડ બ્લડ ડોનર ડે ઉજવવા માટેનું કારણ એ છે કે આપણે જે બ્લડ ગ્રુપ કહીએ ને, બી પોઝિટિવ એ પોઝિટિવ, એના જે ડિસ્કવરી કરી એ ડોક્ટર કાર્લ લિન્સ્ટીનર, એમનો બર્થડે છે. હવે કોઈ વ્યક્તિ છે તેને બ્લડ ડોનેટ કરવું છે તો બેઝિક ક્રાઇટેરિયા કયા કયા છે? કોઈ ભી વ્યક્તિ જો તંદુરસ્ત હોય તો એ બ્લડ ડોનેટ કરી શકે, પણ 3 બેઝિક ક્રાઇટેરિયા: 18 વર્ષની ઉંમર, 45 કિલો વજન અને 12.5 હિમોગ્લોબિન. હવે ઘણો એવો મિસકન્સેપ્શન હોય કે બ્લડ ડોનેશન કરવાથી કઈ નુકસાન થાય. બ્લડ ડોનેશન કરવાથી કોઈ નુકસાન થતું નથી, કારણ કે બ્લડ ડોનેટ તમે જે કરો છો, આપણા બોડીમાં જનરલી 5.2 લિટર, 5 લિટર જેટલું બ્લડ હોય, અને બ્લડ ડોનેશન પ્રોસેસ એકદમ સરળ પ્રોસેસ છે. ખાલી 350 ml બ્લડ છે એ આપણે ડોનેટ કરતા હોઈએ. હવે કોઈ ડોનર છે બ્લડ ડોનેટ કરે છે તો પછી કેટલા ડ્યુરેશન પછી તે ફરી વખત બ્લડ ડોનેશન કરી શકે? હા, બ્લડ ડોનેશન કરવા માટેના ક્રાઇટેરિયા છે, એઝ એ મેલ પુરુષ છે એ 90 દિવસ પછી, એન્ડ ફિમેલ કેન ડોનેટ આફ્ટર 4 મંથ્સ. તો હવે એવા કયા લોકો છે કે એવા કયા દર્દીઓ છે કે જેમને બ્લડની જરૂર પડતી હોય છે? સૌથી વધુ બ્લડની જરૂરિયાત છે એ પ્રેગ્નન્ટ લેડીને, બીજી એક જરૂરિયાત છે થેલેસેમિયા મેજર બાળકો. અને અત્યારના યુવાનોને તમે શું અવેર કરવા માંગશો? 14th ફેબ્રુઆરી આપણે વેલેન્ટાઇન્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ જ છીએ, પણ 18 વર્ષની ઉંમર પછી જ્યારે આપણે એડલ્ટ બનીએ છીએ, આપણે જ્યારે બ્લડ ડોનેટ કરવા માટે એલિજિબલ બનીએ છીએ, તો 14th જૂન ને પણ એવી જ સારી રીતે સેલિબ્રેટ કરીએ. હવે કોઈ ડોનર છે બ્લડ ડોનેશન કરે છે તો એ કેટલા પેશન્ટ્સને હેલ્પ કરી શકે છે? તો તમારું એક ડોનેશન 3 પેશન્ટની લાઈફ બચાવી શકે.